नमस्ते विद्यार्थियों, आजे आपणे धोरण चार विषय अंग्रेजी में यूनिट वन गेटअप एंड डांस नी एक्टिविटी फोर समझू। आपणे पहला एक्टिविटी फोर ना स्पेलिंग उच्चारण अर्थ समझी लईए, पछी आपणे एक्टिविटी समझू। तो आ एक्टिविटी में आपणे बॉडी पार्ट्स विषे समझवानुं छे, एटले शरीरना अंगो विषे। तो आपणे पहला तेना स्पेलिंग जोईए। पहेलो छे एच ई ए डी, हेड एटले माथू। बीजो हेर, एच ए आई आर, हेर एटले वाळ। त्रीजो आईस, ई वाई ई एस, आईस एटले आँखो। चौथू ईयर, ई ए आर, ईयर एटले कान। पांचमू नोज, एन ओ एस ई, नोज एटले नाक। छठू माउथ, एम ओ यू टी एच, माउथ एटले मोढू। सातमू लिप्स, एल आई पी एस, लिप्स एटले होठ। आठमू टीथ, टी डबल्यू टी एच, टीथ एटले दांत। एना पछी टंग, टी ओ एन जी यू ई, टंग एटले जीभ। पछी शोल्डर, एस एच ओ यू एल डी ई आर, शोल्डर एटले खभो। पछी नेक, एन ई सी के, नेक एटले डोक। एना पछी हेन्ड, एच ए एन डी, हेन्ड एटले हाथ। एना पछी एल्बो, ई एल बी ओ डबल्यू, एल्बो एटले कोणी। फिंगर्स, एफ आई एन जी ई आर एस, फिंगर्स એટલે આંગળીઓ, ફિંગર્સ એટલે આંગળીઓ અને ફિંગર એટલે આંગળી, પાછળ એસ લાગે એટલે તે બહુવચન થઈ જાય, એટલે ફિંગર્સ એટલે આંગળીઓ અને ફિંગર હોય તો આંગળી। એના પછી થમ, ટી એચ યુ એમ બી, થમ્બ એટલે અંગૂઠો। એના પછી નેઇલ, એન એ આઈ એલ, નેઇલ એટલે નખ। L E G, લેગ એટલે પગ। એના પછી ની, K N ડબલ E, ની એટલે ઘૂંટણ। એના પછી ટોસ, T O E S, ટોસ એટલે પગના અંગૂઠા, એટલે પગના અંગૂઠા। એના પછી ચીન, C H I N, ચીન એટલે હડી। પછી સ્ટમક, S T O M A C H, સ્ટમક એટલે પેટ। એના પછી આમ, A R M, આમ એટલે ખભાથી કોણી સુધીનો ભાગ। એના પછી વેસ્ટ, W A I S T, વેસ્ટ એટલે કમર। એના પછી હીલ, H ડબલ E L, હીલ એટલે પગની એડી। તો આ બધા આપણા બોડી પાર્ટ્સના સ્પેલિંગ છે, જે તમારે લોકોએ લખવાના છે અને યાદ પણ રાખવાના છે। તો આપણે એક વખત ચોપડીમાં જોઈએ। હેર એટલે વાળ, નોઝ એટલે નાક, લિપ્સ એટલે હોઠ, ટીથ એટલે દાંત, નેક એટલે ડોક, ચેસ્ટ એટલે છાતી, સ્ટમક એટલે પેટ, નેલ એટલે નખ, ની એટલે ઘૂંટણ, ટો એટલે પગના અંગૂઠા, હીલ એટલે પગની એડી, હેડ એટલે માથું, આઈ એટલે આંખો, ઈયર એટલે કાન, ચીન એટલે હડીપચી, શોલ્ડર એટલે ખભો, ફિંગર્સ એટલે હાથની આંગળીઓ, આર્મ એટલે ખભાથી કોણી સુધીનો ભાગ, એલ્બો એટલે કોણી, વેસ્ટ એટલે કમર, લેગ એટલે પગ, અને ફીટ એટલે તળિયું, પગનું તળિયું।